ઉષા અહીંયા પાણી મૂક્યું છે, શું કરવાનું છે આપણે? હેલો મિત્રો, તમારું સ્વાગત છે એક નવા બ્લોગમાં. બધા મિત્રોને જય શ્રી રામ, જય દ્વારકાધીશ. ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો, તો આજના બ્લોગમાં છે પૈચાલી ઉષા દાળ ઢોકળી બનાવે છે મારા માટે પૈચાલ, કેમ કે દાળ ઢોકળી ખાવાની આજ ઈચ્છા થઈ છે. એટલે મેં એને કીધું કે હાલ દાળ ઢોકળી મને બનાવી દે, તો એ દાળ ઢોકળી બનાવે છે. તો હાલો, તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેશો. હું કરીશ ચા બનાવું. તો દાળ ઢોકળી ક્યારે બનાવું? ચા પીવો જોઈએ. હાલો, તો એ બનાવી લઈશ ચા, બનાવી પછી બનાવે દાળ ઢોકળી. કેમ કે સા ઓક્સાની બંધાણી છે, સા તો એને પીવો જોઈએ, બાકી એનું માથું ધોવું. હાલો, તો બ્લોગમાં બનાવી. ઉષા, અહીંયા પાણી મૂક્યું છે, શું કરવાનું છે આપણે? એવું છે એમ ને, એટલે દાળ બાફવાની. એવું છે, ચાલો પેલા દાળ બાફે છે ઉષા, પછી આગળ હવે સ્ટેપ બાય સ્ટેપ તમને કહેતા જાય. હાલો, તો બ્લોગમાં બેને રહેશો કન્ટિન્યુ. હવે નાખીશ નિમક ઉષા. શું છે તેલ કેટલું નાખવાનું? શું કેસ લાભોર કરે દાળ ઢોકળી બનાવે એટલે ટોપડી સાફ, ટોપડી સાફ. ભાજી ભાજી ખાવાનું છે. ઉષા, હજી બફણી નઈ દાળ? આમાં બહુ વાર લાગે. તમારે ખાવી તો હા, ઉષા દાળ ઢોકળી બનાવી દે, મને દાળ ઢોકળી ખાવીશ. કેટલી વાર લાગે, 10 મિનિટ થાય કે કલાક થાય? આપણે ધાણા, ટમેટા, મરચા ને લીમડા ને ધોઈ નાખ્યો. દાળ ઢોકળી ખાવાની તો સારી લાગે, પણ મહેનત આમાં વધી જાય બહુ. હાલો, તો આપણી દાળ બળી ગઈ છે, તો હવે એમાં ધાણા, ટમેટા ને મરચા નાખી દઈએ. લીમડું નાખી દઈએ. લીમડું બીજો વખત અમે નાખ્યું. હળદર બીજું છે, ગોળ કરીને એટલે દાળમાં બેઠી જાય એમ સારી રીતના. હવે બંધ છે ભાઈ, સુગંધ આવ્યો પણ સુગંધ આવી મસ્ત. આ કેવાનો લોટ છે? એવું છું
એમ નો ટોપડી પકડાય સાલો માં ઠંડુ કઈ નહીં થાય. મેનો વિશ્વાસ ન હોય કોઈથી. લાઈટ નો સાળો નહીં. હવે હળદર નાખી દેવું. થોડી ચટણી નાખી દેવું. અમે તેલ નાખ્યું. રોટલી ફાટે નહી ને સરસ રોટલી થાય આપણી, એટલા માટે. હવે દાળને વઘારવાની છે, તાપડીમાં વઘાર મારી દઈએ. તો આપણે નાખ્યું આમાં જીરું, નવે રાઈ નાખ્યું, તો આપણે દાળ વઘારી નાખી છે. તો હવે આપણે લોટ પણ આપણો તૈયાર થઈ ગયો છે, તો હવે આપણે એની રોટલી બનાવી નાખીએ. તો ચાલો રોટલી બનાવીએ. બધી ભેગી થઈ જાય, એક 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 નાખ્યું નકો બધી ભેગી થઈ જાય. હાલો તો દાળ ઢોકળી રેડી થઈ ગઈ છે, હવે બની ગઈ. હાલો તો હવે એના ટેસ્ટ કરીએ, સ્વાદ કેવો છે. મેડમ મેં બનાવીશ હવે. હાલો બધા દાળ ઢોકળી ખાવા. હાલો તો દાળ ઢોકળી ખાઈને બેઠી ગયા છીએ. બહુ મસ્ત બની થઈ દાળ ઢોકળી. સર બહુ મસ્ત બનાવી થયો દાળ ઢોકળી. ક્યાં કલાક દોઢ કલાક વજી હતી, મને એવું હતું કે અડધી કલાકમાં બની જાય, પણ કલાક દોઢ કલાક વજી હતી. ખાવામાં તો બહુ સારી લાગે, પણ બહુ મહેનત કરવી પડે. હાલો તો આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો તો મળીએ આપણે નવા બ્લોગમાં. જય દ્વારકાધીશ. બાય બાય.